વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો ત્યારે ધોરણ 3 વિષય હિન્દી, એમાં આગળના પીરિયડમાં આપણે પાઠ 4 સુધી શીખી ગયા હતા, બરોબર? હવે આવે છે પાઠ 5, શબ્દ બનાવો, બરોબર? ચિત્ર આપેલા છે અને એના પરથી તમારે શબ્દ બનાવવાના છે. અહીંયા જો પ્રશ્ન નંબર 1માં પઢો ઓર સમજો, વાંચો અને સમજો. હિન્દીમાં વાંચતા તો બધાને આવડે છે ને? હા, ગુજરાતી જેવું જ છે, થોડાક શબ્દો તમારે થોડા અલગ આવશે. એમાં તમને જો સ્વર આવડી જાય તો હિન્દી તો બહુ સરળ છે. તો અહીંયા જુઓ બોક્સમાં શું લખ્યું છે. પહેલું આમ અને એક કાનો આ મ, પછી એનર. શું છે? એનર. આમ એટલે તો દરેકને ખબર છે કે આમનું ગુજરાતી શું થાય? કેરી થાય, બરોબર? પણ એનક એટલે ચશ્મા. ત્યાર પછી આવે છે અંગૂર, અંગૂર એટલે દ્રાક્ષ. પછી ઇમલી, ઇમલી એટલે આમલી, ખાટી મીઠી ખાધી છે ને? હા. પછી આવે છે એક, એક એટલે એકડેક. પછી અજગર, અજગર પણ દરેકે જોયો છે ને? સાચું નહીં તો ટીવીમાં તો જોયો હશે, બરોબર ને? હા, જાડો જાડો હોય ને, હા, તો એને અજગર કહેવાય. સાપ જેવો આવે છે પણ થોડો જાડો અને લાંબો, બરાબર? પછી આવે છે ઈર્ખ, ઈર્ખ એટલે શેરડી. પછી ઔરત, ઔરત એટલે સ્ત્રી. પછી ઉલ્લુ, ઉલ્લુ એટલે કુવડ. પછી આવે છે ઓખલી, ઓખલી એટલે ખાંડણી. પછી ઊન, ઊન એટલે જે સ્વેટર ને બધું બનાવે છે ને એવા ગરમ દોરા, બરાબર? પછી આવે છે ઋષિ. વાત તમે શીખવાડી દો ને, હિન્દીમાં વાંચો ત્યારે રી બોલવાનો, ગુજરાતીમાં ઋષિ થઈ ગયું. ઋષિ એટલે ઋષિ બાબા, પેલા જ્ઞાની કહે છે ને તે, હા, સાધુ સંતો જેવા દેખાય છે ને દાઢીવાળા, અને એને આપણે ઋષિ કહીએ છીએ, બરાબર? સમજણ પડી ગઈ? વાંચો છો ને મારી સાથે? તો હિન્દી બોલતા રહેજો એટલે વાંચવાનો મહાવરો થઈ જાય તમારે. ચાલો પ્રશ્ન 1 જોઈ લીધો, હવે આપણે પ્રશ્ન 2માં આગળ જઈએ. તો પ્રશ્ન 2માં શું કહે છે? ખાલી સ્થાને ઉચિત અક્ષર લિખ શબ્દ પૂરા કરો ઓર પૂર્ણ શબ્દ ફિર સે લિખો. ખાલી જગ્યા આપી છે અને ચિત્ર આપ્યું છે, એમાં ખૂટતો અક્ષર તમારે ચિત્ર ઉપરથી લખવાનો છે અને આખો શબ્દ લખાઈ જાય પછી ફરી એ વખત એનો એક વખત મહાવરો કરીને લખ્યું છે. તો આ તમને ચિત્ર દેખાય છે, દેખાય છે ને? હા. તો શેનું છે? અજગરનું. અહીંયા અ લખેલો નથી, પાછળ જ ગર, એટલે ચિત્ર ઉપરથી આપણે અ લખી દઈશું અને કયો શબ્દ બન્યો? અજગર, બરાબર? ચાલો એના પછી જુઓ શેનું છે. હા, કેરી. તો કેરીને શું કહેવાય હિન્દીમાં? આમ. મ એકલો લખેલો છે, આગળ આ લખેલું નથી, એટલે આપણે આ લખી આખો શબ્દ પૂર્ણ કરીશું. આ મ. મોઢામાં પાણી આવ્યું ખાટું મીઠું જોઈને. તો આને શું કહેવાય? ઇમલી. ખાધેલી છે ને દરેકે? હા. તો શેનું ચિત્ર છે? ઇમલીનું. પાછળ મ અને લી લખેલું છે, બરાબર? ઈ લખેલું નથી. તો તમારે અહીંયા આગળ શું લખવાનું છે? ઈ લખી દેવાનો અને આખો શબ્દ થઈ જશે ઈ મ લી, બરાબર? ચાલો હવે પછી આવે છે શેરડીનું ચિત્ર. એને હિન્દીમાં આપણે ઈર્ખ કહીશું. મોટો ઈ લખવાનો છે, બરાબર? ઉપર અડધો ચંદ્ર, એને રકાર કહેવાય. તો પછી મોટો ઈ લખીન પછી ઈર્ખ એવો આખો શબ્દ નીચે લખવાનો છે. પછી આવે છે ગુવડ, એને હિન્દીમાં શું કહેવાય? ઉલ્લુ, બરાબર? પાછળ અડધા બે શબ્દ લખેલા છે લુ, બરાબર? તો આગળ તમારે ઉ લગાવી આખો શબ્દ બનાવવાનો છે ઉલ્લુ, બરાબર? હવે આવે છે ઊન. દેખાય છે ને ગોળ ગોળ દોરા જેવું? હા. તો એ શું છે? ઊન છે, બરાબર? ઊન એટલે આગળ મેં સમજાવ્યું હતું ને, હા, એમ ઉ લખી આ નાનો ઉ હતો, આ મોટો ઉ છે, બરાબર? અને આખો શબ્દ બની ગયો ઊન. ચાલો હવે એના પછી જોઈએ આપણે રુ. ગુજરાતીમાં રુ અને હિન્દીમાં રી. રી શી, બરાબર? અહીંયા ઋષિ બાબા આપેલા છે ને, પાછળ સી લખેલો છે અને આગળ આપણે તમારે રી લખવાનો છે એટલે થઈ જશે ઋષિ.
પછી આવે છે એકડેક, હિન્દીમાં એક આવી રીતના લખાય અને શબ્દોમાં આવી રીતના, એટલે ક લખેલો છે આગળ એ લખેલો નથી, તમારે એ લખી આખો શબ્દ બનાવવાનો છે એ ક. ચાલો, આયા દાદાજીના ચશ્મા, બરોબર, શેનું ચિત્ર છે? દાદાજીના ચશ્માનું, એને હિન્દીમાં શું કહેવાય? ઐનક. ઐનક એટલે ચશ્મા. આમાં પણ પાછળ ન અને ક લખેલો છે, તમારે આગળ અઈ લખવાનો છે, બરોબર. પછી આવે છે ખાંડણીનું ચિત્ર, એને ગુજરાતીમાં ખાંડણી કહેવાય અને હિન્દીમાં ઓખલી કહેવાય. આમાં પણ ખ ને લી લખેલું છે, આગળ તમારે લખવાનું છે ઓ અને કાના માત્ર ઓ, અને શબ્દ બની ગયો ઓખલી. હવે આવે છે સ્ત્રીનું ચિત્ર, એને હિન્દીમાં ઔરત કહેવાય, બરોબર. તો અહીંયા ર ને ત લખેલું છે, આગળ અ લખી કાનો અને બે માત્ર કરવાના છે, બરોબર, અને કાનો અને બે માત્ર, ઔરત બની ગયો આખો શબ્દ ઔરત, સરસ. ચલો હવે આગળ જોઈએ આપણે દ્રાક્ષ, બરોબર, શેનું ચિત્ર છે? દ્રાક્ષનું, હા, અંગૂર, શું કહેવાય એને? અંગૂર, અને માથે મીંડું અંગ, પાછળ ગુ અને ર આપેલા છે આપણે, અને માથે મીંડું લખી દીધું એટલે બની ગયો આપણો શબ્દ અંગૂર, બરોબર. હવે તમે આ ચિત્રો અને શબ્દો જોયા, એના પરથી તમને કંઈ સમજાયું કે આ શેના છે? બધા ચિત્રો સ્વર વિશેના છે, બરોબર, શેના છે? સ્વરના છે. હવે આપણે આગળ જોઈશું બીજા શબ્દો, બરોબર, જોઈએ. ચાલો બીજા શબ્દો, તો એમાં જુઓ પ્રશ્ન નંબર 3, તો એમાં સૂચના જુઓ, પઢો ઓર સમજો, વાંચો અને સમજો. તો આમાં પણ તમને શબ્દો આપેલા છે વ્યંજનના શબ્દો, બરોબર, એમાં આડા આવડી વ્યંજનો છે, પણ પેલા આગળ સ્વર હતા, અ આ ઈ પ્રમાણે ચિત્રો હતા. હવે આમાં આપણે વ્યંજનના શબ્દો જોઈએ. એમાં પહેલું છે કમલ. કમલ એટલે નામ પણ હોઈ શકે અને ફૂલનું નામ પણ હોઈ શકે. કમળનું ફૂલ જોયું છે ને, હા, એ રીતના કમલ નામ પણ હોઈ શકે. પછી આવે છે મગર. મગર પણ તમે સાંભળ્યું હશે, મગર કોને કહેવાય અને જોયો પણ હશે. પછી આવે છે પતંગ. હા, પતંગ ચગાવતા હશો એટલે પતંગને પણ જોઈ હશે ને ઓળખતા હશો. પછી આવે છે રથ. રથ એટલે ઘોડાગાડી વાળું આવે છે ને ચિત્ર, હા, એને રથ કહેવાય. પછી થર્મસ, એ પણ જોયું હશે, જોયું છે ને થર્મસ, હા, ગરમ રહે ને એ, ચા હોય, બીજું કોઈ તમે કોફી ભરી શકો, બરોબર. પછી યજ્ઞ. યજ્ઞ એટલે હવનકુંડ. પછી ટમાટર. ટમાટર એટલે ટામેટું. પછી જગ, જેમાં આપણે પાણી ભરીએ છીએ પીવાનું. પછી આવે છે બસ, બરોબર, શું છે? બસ, બેસેલા છો ને બસમાં, હા. પછી આવે છે નળ. નળ એટલે નળ. પછી આવે છે ઢકના. ઢકના એટલે ઢાંકણું. પછી ઘર. ઘરમાં તમે બધા રહો છો એને આપણે શું કહીએ? ઘર. જો અહીંયા ચિત્ર આપેલું છે, દેખાય છે નીચે, હા, એ ઘર અલગ અલગ પ્રકારના હોય, આપણે જેમાં રહીએ તેને આપણે ઘર કહીએ છીએ. પછી આવે છે ચરખા. ચરખા પણ તમે જોયેલો હશે, કોને કહેવાય ચરખો? પેલા ગાંધી બાપુ રેટિયો કહેતા હતા ને, હા, એને ચરખા કહેવાય. પછી આવે છે ડફ. ડફલી વાળી આવે છે ને પેલું, હા, વગાડવાનું, અહીંયા જો ચિત્રમાં દેખાય છે ડફ, દેખાયું, હા, ને ડફ કહેવાય. ડફ એટલે ડફલી કહીએ છીએ ગુજરાતીમાં. પછી આવે છે ભગત. સાધુ સંત કહીએ છીએ આપણે તેને, બરાબર, ગુજરાતીમાં એને ભગત કહેવાય, અને ઘણા ભગત પણ કહેતા હોય છે. પછી આવે છે ફળ. ફળ એટલે ફળફળાદી. પછી ધનુષ. જો અહીંયા આવે ચિત્રમાં ધનુષ, બરાબર, તીરકામઠું કહીએ છીએ ને આપણે, હા. પછી આવે છે હળ. ખેતર ખેડવા માટે વપરાય છે તેને આપણે હળ કહીએ છીએ. જમીન ખેડવા વપરાય છે ને, હા, એને આપણે હળ કહીએ છીએ, બરાબર. થઈ ગયા શબ્દ સમજાઈ ગયા હિન્દીમાં અને ગુજરાતીમાં? તો પછી આપણે આગળ પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન 4માં જુઓ, ખાલી સ્થાનમાં ઉચિત અક્ષર લિખકર શબ્દ પૂરા કરો ઓર પૂર્ણ શબ્દ ફિર સે લિખો, બરાબર. તો જુઓ અહીંયા આગળ શું કહે છે આપણને, ખાલી શબ્દ સ્થાન હોય તેમાં
સાચો શબ્દ લખો અને શબ્દ પૂર્ણ કરો. આમાં પણ આગળ જોઈ ગયા તેમ ચિત્ર આપેલું છે, એ ચિત્ર ઉપરથી આપણને શબ્દ લખવાનો છે. જે અધૂરો હોય એ આગળ જે શબ્દ ખાલી નથી લખ્યો તે આપણે લખવાનો છે, અને પછી ફરીથી આખો શબ્દ લખવાનો છે. જે રીતના આગળ સ્વરમાં કર્યું પ્રશ્ન એકમાં, એવી રીતના પ્રશ્ન ચારમાં કરવાનું છે. તો જુઓ, આમાં ર લખેલો છે અને ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? ઘરનું છે. તો શું લખીશું આગળ? ગ. દેખાઈ ગયો આખો શબ્દ? ઘર. બરાબર. ચાલો એના પછી જોઈએ બ. સ. બરાબર. શેનું ચિત્ર છે? બસનું. તો સ આપેલો છે. બરાબર. તો આખો શબ્દ બની ગયો બસ. હવે ચિત્ર ઉપરથી તો તમને જાતે શબ્દ બનાવતા આવડી ગયા, મારા કરતા પણ સારા, ફટાફટ. બરાબર. ચિત્ર જોઈ લીધું અને મ લખેલો છે એટલે તમે પાછળ ફટાફટ લખી કાઢશો મગર. બની ગયો આખો શબ્દ મગર. બહુ સરસ. ચાલો હવે આ ચિત્ર પણ ઓળખો છો. શેનું છે? હા, નળનું. અહીંયા લ લખેલો છે, શું લખવાનું બાકી રહેશે? ન. બરાબર. એટલે થઈ ગયો શબ્દ નળ. પછી લ લખેલો છે અને આ જમીન ખેડે તેવું દેખાય છે અણીવાળું, એટલે આને શું કહેવાય? હલ. શું કહેવાય? હલ. હા, ઘોડાગાડી જેવું દેખાય છે ને, તો હિન્દીમાં એને શું કહેવાય? રથ. ર આપેલો છે એટલે આપણે રથ લખીશું, અને ઘોડા લખ્યું હોય તો પાછળ ગાડી લખવાનું, પણ આ તો ર લખેલો છે એટલે આપણે શું લખીશું? રથ. બરાબર. ચાલો હવે આગળ જુઓ એના પછીનું ચિત્ર. હા, બહુ સરસ આવડી ગયું, પૂરું કરી નાખ્યું હે ને, બોલી ગયા. શું લખેલું છે? તંગ. તો આગળ લખીશું પ. થઈ ગયો આપણો પતંગ. ચાલો હવે એના પછી આવે છે ટામેટું. ટામેટાને ઇંગ્લિશમાં શું, ગુજરાત હિન્દીમાં શું કહેવાય? ટમાટર. શું કહેવાય? ટમાટર. અહીંયા મા ટ ર લખ્યું છે, આગળ લખીશું આપણે ટ. બની ગયો ટમાટર. ચાલો હવે અહીંયા આગળ તીરની નિશાની દેખાય છે તમને, તો શેનું છે? આ ઢાંકણાનું ચિત્ર. બરાબર. નીચેનું જોવાનું નથી, ફક્ત આ તીરનું કીધું છે એટલે અહીંયા આગળ આપણે આ ઢાંકણાને જોવાનું છે. અને અહીંયા શું લખ્યું છે? કના. બરાબર. કના એટલે આગળ ફૂટતો શબ્દ ઢ. તો ઢ ક ના થઈ ગયું. સરસ. ચલો હવે આગળ જોઈશું શેનું છે? તીરકામઠું. એને આપણે શું કહીશું? ધનુષ. અહીંયા નું અને સ લખેલો છે, આગળ આપણે ધ લખવાનો છે. થઈ ગયું ધનુષ. સરસ. ચલો હવે આવે છે ડફલી. તો હિન્દીમાં એને શું કહેવાય? ફ આપી દીધેલો છે, આગળ એક જ શબ્દ ખૂટે છે, તો લખીશું ઢ ફ. બરાબર. ઢ ફ. પછી આવે છે થર્મસ. બરાબર. શેનું ચિત્ર છે? થર્મસનું. અહીંયા આગળ તો અડધો શબ્દ લખાઈ ગયો છે થરમ, પાછળ ફક્ત સદ લખવાનો છે એટલે આખો શબ્દ બની ગયો થર્મસ. ચલો હવે જુઓ પાણીનો જગ. બરાબર. ગ લખી દીધેલો છે એટલે આપણે ફટાફટ જ લખી ગાડીશું, એટલે થઈ ગયો આપણો જગ. હવે આવ્યો રેટિયો, એને હિન્દીમાં ચરખા કહીશું. બરાબર. તો અહીંયા ર અને ખા લખેલું છે એટલે આપણે ચ લખી આખો શબ્દ તૈયાર થઈ ગયો ચરખા. હવે આવે છે શેનું છે? હા, ગ અને ત લખેલું છે એટલે આપણે ભ લખીને ભગત શબ્દ પૂર્ણ કરીશું. બરાબર. સાધુ સંત જેવા દેખાય છે ને. હા, ચલો હવે જુઓ ફૂલ. શેનું ફૂલ છે? કમળ. તો શું લખીશું? મ અને લ લખેલો છે એટલે આપણે ફક્ત ક લખીને આખું ચિત્ર, આખો શબ્દ બની જશે કમળ. પછી આવે છે હવનકુંડ. તેનો ય લખેલો છે, આપણે જ્ઞ લખી નાખો શબ્દ તૈયાર થઈ જશે યજ્ઞ. બરાબર. હા, ફળફડાદી દેખાય છે ને, તો હિન્દીમાં લ લખેલો છે અને એને હિન્દીમાં શું કહેવાય? ફળ. એટલે આપણે ફ લખી ફળ એવો આખો શબ્દ બનાવી દઈશું. બરાબર. ચાલો હવે એના પછીનો પ્રશ્ન નંબર 5 જુઓ. તો પ્રશ્ન નંબર 5માં સૂચના જુઓ છો, શું લખ્યું છે? પઢો ઓર સમજો. વાંચો અને સમજો. બરાબર.
તો અહીંયા આગળ બોક્સમાં પહેલું નામ આપ્યું છે લડકા, લડકા એટલે છોકરો. પછી આપ્યું છે ગાય, ગાય એટલે ગાય, દરેકે જોઈ જશે. પછી ઈમલી, ઈમલી શબ્દ પણ આગળ આવી ગયો છે, ખાટી મીઠી ખાવાની આમલી. પછી આવે છે ચૂહા, ચૂહા એટલે ઉંદર. પછી આવે છે ગૌરૈયા, ગૌરૈયા એટલે ચકલીનું નામ છે, બરોબર. ચકલીને શું કહેવાય? ગૌરૈયા. પછી પતંગ, પતંગને પણ આપણે ગુજરાતીમાં પતંગ જ કહીએ છીએ. પછી આવે છે, હા વાંચો તો યાદ છે ને શું કહેતા હતા આપણે? ઐનક, સરસ. ઐનક એટલે ચશ્મા. પછી આવે છે સુરત, સુરત દાદા સૂર્ય કહીએ છીએ ને તે. હા પછી બકરી, બકરી પણ તમે દરેકે જોઈ હશે, જોઈ છે ને બકરી. હા પછી બંદર, બંદર એટલે વાંદરો, એ પણ તમે જોયેલો હશે. પછી આવે છે બગીચા, બરોબર. શું કહેવાય? બગીચા, ગાર્ડન કહો છો ને. હા ઇંગ્લિશ શબ્દ બોલો છો તો બગીચા એટલે બાગ. પછી આવે છે દવાત, દવાત એટલે દવાની શીશી, બરોબર. ચાલો હવે આગળ જુઓ. પ્રશ્ન નંબર 6, અક્ષરો કો ઉચિત ક્રમે લિખકર સહી શબ્દ બનાવો. અક્ષરોને યોગ્ય ક્રમમાં લખી સાચો શબ્દ બનાવવાનો છે. હવે અહીંયા આગળ જુઓ, ચિત્ર આપેલું છે, એની સામે શબ્દ પણ આપેલો છે, પણ શબ્દ આડોઅવળો લખેલો છે, બરોબર. આ શેનું ચિત્ર છે? ગાયનું. તો અહીંયા શું લખ્યું છે? યગા. યગા એટલે આપણને કંઈ ખબર પડે નહીં, એટલે ઊંધો છતો શબ્દ લખી દીધેલો છે. પહેલાનું બીજું, બીજાનું પહેલું કર્યું છે, એટલે આપણે શબ્દ સીધો કરીને સાચું નામ લખવાનું છે, ગાય, બરાબર. ખબર પડી અને આવડશે પણ. ચાલો હવે આ પણ ચિત્ર તમે ઓળખો છો, શેનું ચિત્ર છે? પતંગનું. અને અહીંયા શું લખ્યું છે? તંગ પગ, આડાવડી લખ્યું છે ને, તો આપણે પહેલા પહેલું શું લખીશું? પતંગ. થઈ ગઈ આપણી પતંગ. હા ચાલો હવે આવ્યું સુરજનું ચિત્ર, તો આમાં શું લખ્યું છે? જરસુ. તો આપણે પહેલા કયો શબ્દ લખીશું? જેવી રીતના બોલીએ તેવી રીતના એક એક અક્ષર લખવાનો છે. તો પહેલા સુરજ થઈ ગયું. ચાલો એના પછી બકરીનું ચિત્ર છે, તો આપણે પહેલાં શું લખીશું? અહીંયા જુઓ, ઊંધું છતું લખ્યું છે, પહેલાં શું લખ્યું છે? રીખબ. તો આપણે એને છતું કરીને શું લખીશું? બકરી. થઈ ગયું સીધું, સરસ. ચલો હવે આવે છે વાંદરો, તો વાંદરાને હિન્દીમાં શું કહીશું? બંદર. અને અહીંયા શું લખ્યું છે? દ બંદર. તો પહેલાં આપણે કયો શબ્દ લઈ લઈશું? બન, પછી દ અને પછી ર, બરોબર. ચાલો હવે એના પછી જુઓ, શેનું છે? ઈમલી. અને આમાં શું લખ્યું છે? મલી. તો આપણે પહેલાં અહીંયાથી ઈ પહેલાં લઈને પહેલાં ઈ મલી, બરોબર. શબ્દ સરસ રીતના ગોઠવવાનો છે. પછી આવે છે છોકરાને ચિત્ર, છોકરાને આપણે હિન્દીમાં શું કહીશું? લડકા. તો અહીંયા શું લખ્યું છે? કાડલ. તો અહીંયા આગળ આપણે ગોઠવીશું લડકા, બરોબર. ચાલો હવે આવે છે વૃક્ષો જેવું ચિત્ર દેખાય છે, અને અહીંયા શું દેખાય છે? ચા ગીબ, એટલે અહીંયા બગીચો હશે. જો પાછળ જુઓ, જીવું પાછળ ચિત્રમાં કે હિંચકા ને બધું દેખાય છે, બરોબર. એટલે આ બગીચાનું ચિત્ર છે, તો એને આપણે ગોઠવી દઈશું બગીચા. થઈ ગયું આપણો બગીચા, બરોબર. ચાલો હવે પછી જુઓ, શેનું છે? ઉંદર. ઉંદરને આપણે ચૂહા કહીશું. અહીંયા લખ્યું છે હા અને ચુ, તો આપણે સીધું ગોઠવીએ તો ચૂહા, બરોબર. પછી જુઓ શેનું છે? તવાદ, દવાત, દવાની બોટલ છે એટલે દવાત. થઈ ગયું. ચલો હવે આવ્યું ચશ્માનું ચિત્ર, તો ચશ્માને આપણે શું કહીએ છીએ? એનક. તો અને એકમાત્ર, અને એ કહેવાય, અને બીજું એકમાત્ર એટલે ઐનક, બરોબર. ઐનક. હા હવે આવી ચકલી, તો હમણાં અમે પ્રશ્ન તમને ચારમાં પાંચમાં શીખવાડ્યું હતું ને કે ચકલીને હિન્દીમાં શું કહેવાય? ગૌરૈયા.
તો અહીંયા આગળ જો રૈયા ગૌ, તો આપણે પહેલાં લઈ લઈશું ગૌ રૈયા. થઈ ગયું આપણું આખું શબ્દ, આખો શબ્દ તૈયાર. શું થયો? ગૌ રૈયા, બરોબર. હા તો ચલો આપણે અહીંયા આગળ પાઠ 5 પૂરો કરીશું અને તમારે એનું હોમવર્ક પણ કરવાનું છે, બરોબર. તો હોમવર્કમાં આપણે કેવી રીતના કરીશું? પ્રશ્ન નંબર 1 થી આગળ શીખવાડ્યું હતું ને, ચિત્ર હોય એની જગ્યાએ તમારે શું કરવાનું? ગુજરાતીમાં નામ લખવાના. ચિત્ર દોરતા તો આપણને આવડે નહીં, અઘરા ચિત્રો છે, એટલે આપણે ચિત્રની જગ્યાએ એના ગુજરાતીમાં નામ લખવાના છે. અને અહીંયા જો પ્રશ્ન 1માં તો તમારે સૂચના લખવાની, પઢો ઓર સમજો, અને ચિત્ર બોક્સમાંથી ફક્ત તમારે એના એક વખત સુંદર અક્ષરે હિન્દીમાં એના નામ લખી દેવાના છે. પછી જુઓ પ્રશ્ન નંબર 2, તો 2માં આને ગુજરાતીમાં લખવાનું અને એક જ વખત લખવાનું છે તમારે અજગર. હવે જે ખૂટતો શબ્દ છે એની નીચે ફક્ત એક લીટી કરવાની છે, બરાબર. જે ખૂટતો શબ્દ દેખાય છે ને એની નીચે તમારે આમ લીટી કરી દેવાની, બની ગયો આખો શબ્દ, બરાબર. હવે ગુજરાતીમાં લખવાનું ચિત્રની જગ્યાએ એનું નામ અને એની સામે લખવાનું એનું હિન્દી. સમજણ પડી ગઈ? એવી રીતના ગુજરાતી લખવાનું અને એની સામે એનું હિન્દી શબ્દ લખવાનો, બરાબર. પછી પ્રશ્ન નંબર 3માં પણ ફક્ત તમારે પઢો ઓર સમજો લખી, આવી રીતના બોક્સમાં લખ્યું છે, તમારે નોટની અંદર 2 બાજુ એક એક નામ લખી દેવાના છે. પછી પ્રશ્ન નંબર 4, એમાં પણ તમારે ચિત્રો દોરવાના નથી, ફક્ત એનું એક વખત નામ લખી દેશો એટલે ચાલશે, બરાબર. આમાં 2 વખત લખ્યું છે, તમારે એક જ વખત લખવાનું, જે ખૂટતો શબ્દ છે એની નીચે તમારે લીટી કરી દેવાની, બરાબર. ચાલો હવે જુઓ પ્રશ્ન નંબર 5, આમાં પણ તમારે બોક્સ છે એમાં બોક્સમાં શબ્દો આપેલા છે એ પ્રમાણે બધા શબ્દ લખી કાઢવાના છે એક વખત. અને પ્રશ્ન નંબર 6માં તમારે શું કરવાનું? આમાં ગુજરાતી નહીં લખો તો ચાલશે, આ ઊંધો આડોઅડો શબ્દ લખ્યો છે ને એ લખીને એની સામે તમારે સાચો શબ્દ સુધારીને લખવાનો રહેશે. ખબર પડી ગઈ? શું કરવાનું? પહેલાં આ લખવાનું પછી એની સામે આ લખવાનું, ચિત્ર નહીં દોરો તો ચાલશે, બરાબર. ચાલો ત્યારે આજનું હોમવર્ક આપણે પાઠ 5નું આટલું પૂરું કરી નાખવાનું છે. ફરી આવતા પીરિયડમાં આપણે પાઠ 6 વિશે શીખીશું. ચલો આવજો.